સુરતમાં કોરોનાની મહામારીને લઈ એક તરફ લોકો વેક્સિન માટે વલખા મારી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ આરટીઈ હેઠળ બાળકો એડમિશન લઈને પણ વાલીઓ આવકના દાખલા માટે સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. આરટીઈ હેઠળ શાળાઓમાં પ્રવેશ માટે આવકનો દાખલો ફરજિયાત હોય જેને લઈને કોરોનાની મહામારી વચ્ચે મામલતદાર કચેરી લોકો મોટી સંખ્યામાં પહોંચીને આવકનો દાખલો કઢાવવા પહોંચી રહ્યા છે. રોજ વહેલી સવારથી લોકો મામલતદાર કચેરી આવકનો દાખલો કઢાવવા પહોંચે છે. આવકનો દાખલો રજૂ કરવાની અંતિમ તારીખ 5 જુલાઈ હોય જેને લઈને વાલીઓ કામધંધો છોડી આવકના દાખલો કઢાવવા દોડી રહ્યા છે. સ્કૂલ કોલેજો સ્કોલરશીપ ઈબીસી દાખલા આરટીઈ આરોગ્યલક્ષી યોજનાના આવકના દાખલાની જરૂર પડતી હોય લોકો મામલતદાર કચેરીએ પહોંચતા જ ભીડ જોવા મળી હતી. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જાણે આવકનો દાખલો કઢાવવામાં લોકો કોરોનાને પણ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરાછાના વસંત ભીખાની વાડી ખાતે ભાતની વાડીમાં નગરરચના કચેરી ખાતે આવકના દાખલા માટે લાંબી લાંબી કતારો લોકોની જોવા મળી હતી. નોકરી ધંધો બાજુએ મૂકી લોકો રજા પાડી લાઇનમાં ઊભા રહે છે. જોકે તંત્રની ઢીલી કામગીરી લઈને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. લોકો દ્વારા તંત્ર સામે પસ્તાર પાડાય છે. આવકના દાખલા લેવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. જોકે તેમ છતાં તંત્ર દ્વારા મૌન ધારણ કરાયું તેમ લાગી રહ્યું છે. અઝર કુરેશી, રીટર્ન 20 ન્યૂઝ.